સુરતમાંથી ઝડપાયું છે છેતરપિંડીનું મસ્ત મોટું કૌભાંડ, જે સુરતમાં અનેક લોકોને ફસાવવામાં આવ્યા હતા. દેશવ્યાપી આ કૌભાંડ છે. નકલી વેબસાઇટ બનાવી 20 કરોડથી વધુના કૌભાંડ કર્યાનો પર્દાફાશ. સરથાણામાં 3 દુકાનો ભાડે રાખી કૌભાંડને અંજામ આપવામાં આવતો હતો. પોલીસે 6 આરોપીઓની આ મામલે ધરપકડ કરી લીધી છે. કિચનવેરની જાહેરાત કરીને નાણાં પડાતો હોવાનો આરોપ છે. સરથાણામાં 3 દુકાનો પહેલા ભાડે રાખવામાં આવી અને આ 3 દુકાનો ભાડે રાખીને એના મારફતે રેકેટ ચલાવાતું હતું. પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કિચનવેરની જાહેરાત કરીને નાણાં પડાવતા હોવાની હકીકત બહાર આવી છે. પોલીસે તેમની પાસેથી 137 એટીએમ કાર્ડ, 98 કીટ, 9 QR કોડ કબજે કર્યા છે. આરોપીઓએ 19 જેટલી નકલી વેબસાઇટ બનાવી હતી અને ગુજરાત બહારના લોકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ શાતીર ટોળકી એકાઉન્ટ મારફતે ફેસબુક પર કિચનવેરની જાહેરાત કરતા લોકોને સાવ નજીવા ભાવે વસ્તુઓની ઓફર કરવામાં આવતી અને નાણાં મળતાની સાથે જ વસ્તુ મોકલવામાં આવતી નહોતી. પોલીસના હાથે પકડાઈને એ માટે સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ તેમજ ક્યુઆર કોડ પણ બીજી વ્યક્તિઓ પાસેથી ભાડેથી મેળવતા, જે માટે હિંમત ઘનશ્યામ વાઘેલાને રાખવામાં આવતો હતો. ભાવનગર નારીચા રસ્તા જઈ લોકો પાસેથી 8 થી 10 હજાર રૂપિયામાં એકાઉન્ટ ભાડે મેળવતો હતો. ઉપરાંત કીટથી ઓનલાઈન પેમેન્ટ માટે ક્યુઆર કોડ બનાવવામાં આવતા, જે ઘનશ્યામ અને સંજયના નામે તુલસી હાર્ડવેર અને તુલસી એન્ટરપ્રાઇઝના બિઝનેસ એકાઉન્ટમાં જમા થઈ અને બાદમાં ઉપાડી લેવાતા હતા.